ભાવનગર જિલ્લાના ઉમરાળાના આલમપર ગામથી લઈને ચિત્રાવાવ ગામ સુધીના 3 કિલોમીટરના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આલમપર ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. આ સરપંચે જણાવ્યું છે કે 2019માં 12મા મહિનાની અંદર જે રોડનું કામ શરૂ થયું હતું તે હાલમાં જ હમણાં પૂર્ણ થયું છે, પરંતુ કામ છે નબળું કરવામાં આવ્યું છે. ગામના સરપંચ દ્વારા રોડની અંદર થયેલી ગેરરીતિ છે એ પોતે જતી કરવાની કંઈક કોશિશ તેમણે જાતે પ્રદર્શિત કરી હતી. રોડની અંદર હાથ નાખવાની સાથે તે રોડ છે એ ઉકળી જતો હોવાનો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. સરપંચનું કહેવું છે કે તેમણે આ સમગ્ર રોડની જે ગેરરીતિ થઈ છે તેને લઈને લેખિત રજૂઆતો કરી છે, પણ આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે તંત્ર પગલાં ભરે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. આ રોડ આલમપરથી ચિત્રાવાવ, બરાબર, આલમપરથી ચિત્રાવાવનો રોડ છે, નોન પ્લાન રોડ હતો. એમને રજૂઆત વલભીપુર કરી, ઇજનેર સાહેબ શ્રીને, ઉમરા મામલતદાર સાહેબને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને મોકલ્યું છે લખીને. એ લોકોએ, સાહેબો અહીં આવે છે, આવતા હતા, પણ એ લોકો કોઈ અમને જવાબ આપતા નહોતા. સાહેબો હતા ને આવું કામ કરેલું છે, અને અમે જ્યારે કહીએ તો એ સાહેબો એમ જ કે ના ના કામ બરાબર જ થાય છે. એટલે હોમ કન્સ્ટ્રક્શનવાળા સાહેબો બધા મળેલા હોય એવું લાગે છે. મેટલની રજૂઆત કરી, પછી અમે માટી કામની રજૂઆત પહેલાં કરેલી છે. ભાઈ આ રોડનું મેટલની કામ રજૂઆત કરી તો સાહેબ કહે ભાઈ મેટલ એ જ આવે, પછી એ કહે ભાઈ 1 ફૂટનો દળની મેટલ આવે, 1 ફૂટ માપ્યું 1 ફૂટ હતું નહીં. પછી ફરી વાર સાહેબ આવે એટલે એમને પૂછ્યું, ભાઈ સાહેબને મેં કીધું 1 ફૂટનું મેટલનું કામ છે નહીં, મને કે રોડ સાથે 1 ફૂટ થાય. પછી રોડ બનાવ્યો, રોડ બનાવ્યો, રોડ બનાવીને જોયું તો 1 ફૂટ નથી થતું.